નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એની સાદા ભૂતકાળનો અભ્યાસ કરીશું જે ધોરણ 6 7 8 9 માં ઉપયોગી છે. તો સાદા ભૂતકાળની શરૂઆત કરીએ તો સાદા ભૂતકાળની વાક્યરચના જોઈએ તો વાક્યરચના શું થાય? સબ્જેક્ટ વી ડુ ઓબ્જેક્ટ. હવે વી ડુ નો મતલબ શું થશે? એ ક્રિયાપદનું ભૂતકાળનું. તો હવે જો ધ્યાન આપો, અહીંયા આપણે પહેલા તો સમજીએ કે પુરુષવાચક સર્વનામ સાથે તે ક્રિયાપદનું ભૂતકાળમાં ઉપયોગ. તો પહેલા તો પર્સન, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. ફર્સ્ટ પર્સન એટલે કે કોણ થશે? જે પોતે બોલે છે તે બોલનાર, બરાબર. સેકન્ડ પર્સન એટલે શું થશે? સાંભળનાર. અને થર્ડ પર્સન એટલે શું થશે? કે પહેલો પુરુષ અને બીજો પુરુષ બે ભેગા થઈને જેની વાત કરીને કહેવામાં આવે થર્ડ પર્સન. હવે સિંગ્યુલર, પ્લુરલ. સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે થશે બહુવચન. જો ધ્યાન આપો અહીંયા આ પ્લેટ સર્વનામ, સર્વનામ સાથે પ્લે ક્રિયાપદનો, પુરુષવાચક સર્વનામ સાથે પ્લે ક્રિયાપદનો ભૂતકાળમાં ઉપયોગ. આ ટોપિક આપણે સમજવાની કોશિશ કરીએ. ચલો આઈ પ્લેટ, હું રમ્યો. વી પ્લેટ, અમે રમ્યા. ચલો આ હું બોલી રહ્યો છું, બરાબર. હવે તમે સાંભળો છો એટલે હું તમને કહું છું. જો ધ્યાન આપો, યુ પ્લેટ એટલે તું રમ્યો. હવે એક કરતા વધારે બાળકો હોય ત્યારે તમે રમ્યો શબ્દ યુઝ આવશે. કાં તો સામેવાળી વ્યક્તિ મોટી ઉંમરની હોય ત્યારે પણ તમે આવશે, એટલે તું અને તમે પણ આવશે સિંગ્યુલરમાં. ચલો હી પ્લેટ, સી પ્લેટ, ઈટ પ્લેટ. હવે હી પ્લેટનો મતલબ થશે તે રમ્યો, છોકરી હશે તો તે રમી, અને કોઈ નાની અંદર વસ્તુ હશે કે પુરુષ અને સ્ત્રી સિવાયનું, બરાબર, કે કૂતરું બિલાડું કોઈ જાનવર હોય તે એના માટે આવશે નાની અંદર ઈટ પ્લેટ, તે રમી. અને જે પ્લેટ એટલે તેઓ રમ્યા. ચલો ક્રિયાપદના ભૂતકાળના રૂપો માટે ઉપયોગી નિયમ. હવે વી ટુ માં ફેરવવા માટે જે નિયમો ઉપયોગી છે કેટલાક રૂપો નિયમિત છે. તો નિયમિત રૂપોમાં ખાલી ઈડી લગાડવાથી શું થઈ જશે? ભૂતકાળનું રૂપ બની જશે. વી વન નું વી ટુ ડાયરેક્ટ ઈડી લગાડવાથી. જો ધ્યાન આપો, વી ટુ કરવા માટે નિયમિત રૂપોમાં શું આવશે? ચલો વી વન નું વી ટુ કરવા માટે નિયમિત રૂપોમાં શું આવશે? ડી કે ઈડી પ્રત્યે લગાડો. ચલો પ્લે છે તો પાછળ શું લાગી ગયું? ઈડી. વોક છે તો શું લાગી ગયું? ઈડી. લવ છે, ઈ છે તો ખાલી ડી પ્રત્યે લાગે. યુઝ, ઈ છે તો ખાલી ડી પ્રત્યે લાગે. હવે આ રીતે અનિયમિત રૂપો, અનિયમિત રૂપોમાં શું થશે? એ ગોળનું થઈ જશે વેન, કમનું થઈ જશે કેમ, એટનું થઈ જશે એટ, ડ્રિંકનું થઈ જશે ડ્રંક. અનિયમિત રૂપો, આમાં કોઈ ડી કે ઈડી કોઈ પ્રત્યે લાગતા નથી. હવે ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય હોય તો ઈડી પ્રત્યે લગાડો. તો ધ્યાન આપજો, પ્લે છે, જો અહીંયા સ્વર પ્લસ વાય, બરાબર. સ્વર પ્લસ વાય, સ્વર કેટલા? તો પાંચ સ્વર છે. કયા કયા? તો એ, ઈ, આઈ, ઓ, યુ અને આની સિવાય બધા. તો જ્યારે પણ સ્વર પ્લસ વાય હોય ત્યારે ફક્ત ઈડી પ્રત્યય લગાડવું. વી વન માંથી વી ટુ માં ફેરવવા. જો ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢીને આઈ ઈડી પ્રત્યય લગાડવું. જો ધ્યાન આપો, સી આર વાય, ક્રાય, તો ક્રાય માં આર થયો વ્યંજન, થયો વ્યંજન પ્લસ વાય. તો ધ્યાન રાખવાનું વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાય ને કાઢીને આઈ ઈ ડી, અને સ્વર પ્લસ હોય વાય હોય ત્યારે વાય ઈ ડી. તો ક્રાય નું શું થઈ ગયું? વાય ને કાઢી નાખ્યો, વાય ની જગ્યાએ લખી દીધું આઈ ઈ ડી. ટી આર વાય પણ શું કર્યું? વાય ને કાઢીને શું કરી નાખ્યું? આઈ ઈ ડી. પાંચમો નિયમ, ક્રિયાપદના અંતે જો સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજન ને બેવડાવીને ઈડી પ્રત્યય લગાડવું. જો ધ્યાન આપજો, સ્ટોપ છે તો ત્યાં થઈ ગયું સ્ટોપ. આમાં ખાસ ધ્યાન રાખવાની વસ્તુ શું? સ્વર પ્લસ વ્યંજન કીધો એટલે જો આ થઈ ગયું સ્વર અને આ થઈ ગયું વ્યંજન. સ્ટોપ માં ઓ થઈ ગયો સ્વર અને આ થઈ ગયું વ્યંજન. પણ એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે આગળ પણ શું હોવું જોઈએ? વ્યંજન હોવું જોઈએ. સ્વર ની આગળ પણ શું હોવું જોઈએ? વ્યંજન. તો વ્યંજન, સ્વર, વ્યંજન ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? કે વ્યંજન, સ્વર, વ્યંજન આ રીતે હોય ને ત્યારે વધારે પડતો આ નિયમ યુઝ કરી શકે. આમ બધામાં ચાલે પણ ધ્યાન રાખવાની વસ્તુ કે આ રીતે વધારે પડતો ઉપયોગ કરવાનો. સ્ટોપ છે તો જો એસટીઓપી માં શું કરી નાખ્યું? અહીંયા તો સ્વર, અહીંયા તો વ્યંજન, તો અહીંયા શું કરી નાખ્યું? ડબલ પી ઈડી, બરાબર. વ્યંજન ને બેવડાવીને ઈડી. પ્લેપ માં પણ પી છે તો ડબલ પી ઈડી. પણ અહીંયા આગળ તમારે જો અહીંયા શું છે? સ્વર. અહીંયા પણ છે સ્વર અને વ્યંજન, ડબલ કરીને ઈડી. અહીંયા પણ જો સ્વર અને વ્યંજન, તો ડબલ કરી નાખ્યું વ્યંજન ને પછી ઈડી. આગળમાં પણ જો ડબલ એન ઈડી કરી નાખ્યું, અહીંયા પણ જોઈ લો. બધામાં સેમ જ વસ્તુ છે, બરાબર. સ્વર પ્લસ વ્યંજન હોય ત્યારે શું કરવાનું? વ્યંજન ને બેવડાવીને એ રીતે. કેટલાક ક્રિયાપદના રૂપો સરખા હોય છે, બરાબર. તો કટ નું થશે કટ, ફૂટ નું ફૂટ, શર્ટ નું શર્ટ, હીટ નું હીટ, હટ નું હટ, એટલે આ રીતે બધા રૂપો સરખા છે.
વાત થઈ ગઈ ક્રિયાપદમાં જે ક્રિયાપદનું મૂળ રૂપમાં તમારે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ફેરવવું હોય V2માં ફેરવવું હોય તો કેટલાક અગત્યના જે નિયમો હતા એ નિયમો બધા અહીંયા આવી ગયા છે તમારે આ બધા જ નિયમો તમારી નોટબુકમાં લખવાના છે બોર્ડ પર જેટલું લખાવેલું છે એકવાર તમારી નોટબુકમાં